ભાવનગર જિલ્લાના રાજપરા ખાતે આજે ખોડિયાર માતાજીના પ્રાગોત્સવની ભાવપૂર્વક ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારે 5 કલાકે માતાજીની મંગળા આરતી કરાઈ હતી. ભાવનગરના રાજપરામાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર છે. આમ તો ગુજરાતમાં દેવી ખોડિયારના અનેક મંદિર છે, પણ આ મંદિરની વાત જ અનોખી છે. લોકમાન્યતા એવી છે કે માતા ખોડલ અહીં હાજરા હજૂર છે. ખોડિયાર માતાજીનું મંદિર શિહોરથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. ભાવનગર રાજ્યના અગાઉના રાજવીઓની કુળદેવી ખોડિયાર માતાના સુવિખ્યાત મંદિર માટે રાજપરા જાણીતું છે. મંદિરને 36 થાંભલા વિશાળ મંડપ છે. હાલ તેનો વહીવટ ટ્રસ્ટ કરે છે. આ મંદિર સૌપ્રથમ ભાવનગરના રાજવી આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. પછી 1914માં ભાવસિંહજી ગોહિલે તેનું સમારકામ કરાવ્યું હતું. આ સ્થાનક આ વિસ્તારમાં ખૂબ મહત્વ ધરાવે છે, જ્યાં રોજ અસંખ્ય ભક્તો માતા ખોડિયાના દર્શન આવી પોતાના દુઃખ દર્દ ભૂલી જાય છે. અહીં મંદિરે ખાસ કરીને રવિવારે મંગળવારે દર્શનનો વધુ મહિમા છે. મંદિર નજીક ખોડિયાર તળાવ છે, જેને સ્થાનિકો તાતણિયા ધરા તરીકે ઓળખે છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આ ધરાની પ્રદક્ષિણા અવશ્ય કરે છે. જ્યારે મનોકામના પૂર્ણ થઈ જાય ત્યારબાદ પણ આ ખોડિયારનો ઉપકાર માનતા ધરાની પ્રદક્ષિણા અવશ્ય કરે છે. આ લઈને ઘણા ભક્તો લોકબોલીમાં તાતણિયા ખોડલ તરીકે પણ આ સ્થાનકને પૂજે છે. આ ધરામાં મગર રહે છે, જેમાં ખોડિયારનું વાહન માનવામાં આવ્યું છે. જો તેના દર્શન થાય તો ખોડિયાર માએ પોતે દર્શન દીધા હોય તેવો ભક્તો આનંદ અનુભવે છે. ઓગણીસ વર્ષથી આ લાઈનમાં છું અને આ ખોડિયાલનું પ્લસ રાજાનું રૂપ લઉં છું. આ ખોડિયાલ મંદિર તરફથી મને 6 વર્ષથી બોલાવે છે. અહીંયા અમે ગમે તેવો પ્રોગ્રામ પણ આ ખોડિયાર જયંતિના દિવસે અમે ટાઈમ અમારે અહીંયા પહોંચી જઈએ છીએ અને અમને અહીંયા જે મહેશભાઈ કરીને છે, મહેશભાઈ આયરિસ કરીને છે, એમના તરફથી અમને બહુ જ સપોર્ટ મળે છે. અમે આખા દિવસ વરઘોડામાં ફરી અમારું પૂરું પરફોર્મન્સ આપીએ છીએ. ખોડિયાર મંદિર ટ્રસ્ટની અંદર આવેલ તમામ જે ભાવિ ભક્તો છે, જે દેશ વિદેશથી અને આજુબાજુના વિસ્તારોમાંથી તમામ સંઘવાળા ભાઈઓ આવેલા હોય, તેમના માટે ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી પાણી, રહેવાની, પાર્કિંગ, રોડ તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે. મને માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે અને છેલ્લા 20 વર્ષથી હું અહીંયા ખોડિયારના દર્શન કરવા આવું છું અને દર ખોડિયાર જયંતિએ પણ અમદાવાદથી અહીંયા આવીએ છીએ. ઇતિહાસ ભાવનગર, અમારે ભાવનગર નરેશ આ ભાવના માતાજી રોહિશાળામાં જન્મ થયો હતો. માતાજીનો પ્રાગટ ત્યાં થઈ હતી અને ભાવનગર દરબારમાં લઈને જતા હતા, તો પાછું વળું નહીં જતો, જો તું જોઈશ તો ત્યાં હું સમાઈ જઈશ એવી રીતના હતું. તો માતાજીએ અહીંયા માતાજી લીલા કરી અને પાછું વળું રાજાએ જોયું એટલે માતાજી અહીંયા સમાઈ ગયા. અહીંયા સમાઈ ગયા તે દિવસથી માતાજીને અહીંયા માતા ભાવનગરના રાજવી તરફથી અહીંયા જીર્ણોદ્ધાર થયું અને મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું.